સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ઊંચા ગામેથી છેલ્લા 76 વર્ષથી પાવાગઢ ખાતે પગપાળા જતા સંઘને ગામજનો દ્વારા વાતે ગાતે રવાના કરવામાં આવ્યો. પ્રાંતિજના ઊંચા ગામેથી પાવાગઢ ખાતે નીકળેલ પગપાળા સંઘ આ વર્ષે પણ માતાજીના રથ સાથે નીકળ્યો હતો અને ઊંચાથી પગપાળા આશરે 70 વર્ષથી પાવાગઢ ખાતે જાય છે. તો વરવાઓના સમયથી ચાલુ થયેલ સંઘ આજે પણ નવી પેઢી દ્વારા પગપાળા સંઘ જવાનો યથાવત છે. ત્યારે પહેલા માની ધજા લઈને સંઘ નીકળતો હતો અને અત્યારે છેલ્લા 16 વર્ષથી નવી પેઢી દ્વારા માતાજીનો રથ લઈ નીકળે છે. ત્યારે આ પગપાળા નીકળેલ સંઘને ઊંચા ગ્રામજનો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વાજતે ગાજતે ગામમાંથી ગામના પાદર સુધી રવાના કર્યો હતો. તો ઊંચાથી પાવાગઢ જતો સંઘ છેલ્લા 16 વર્ષથી માતાજીના રથ સાથે નીકળેલા આ પગપાળા સંઘ 6 દિવસે પાવાગઢ ખાતે પહોંચી મહાકાળી માતાના ધામમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવશે. તો આ પગપાળા સંઘમાં આ વર્ષે 120 જેટલા ધર્મપ્રેમી માય ભક્તો પગપાળા સંઘમાં જોડાયા હતા અને ગામમાં કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર સંઘમાં દરેક સમાજના લોકો સાથે રહીને ગામમાં વાસ્તે ગાજતે વરઘોડો કાઢી સંઘને ગ્રામજનો દ્વારા પ્રસ્થાન કરાવ્યું હતું. જીત રાવલ જેડેશ્વરી પ્રાંતિજ.